રાજ્યમાં ઘણા એવા લોકો પણ છે કે જેમની પાસે રેશન કાર્ડ નથી, તો કોઈ અન્ય કારણસર અનાજ મળતું નથી અથવા તો રેશન કાર્ડ માટે અરજી પણ આપી નથી. ત્યારે વર્તમાન પરિસ્થિતિના પગલે આવા ગરીબ લોકોને ગુજરાત સરકારે વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે રાશન કાર્ડ ધારકનું ફિંગરપ્રિન્ટ સ્કેન ન થયું હોય તેવા ધારકોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વર્તમાન પરિસ્થિતિને જોઈ ફિંગર સ્કેનવાળી સિસ્ટમ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે, જેથી તમામ જરૂરિયાતમંદ લોકોને અનાજ મળી રહે અને લોકડાઉનની સ્થિતિ જળવાઈ રહે. આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ દાંતીવાડા મામલતદાર ઓફિસે. આપણી સાથે દાંતીવાડા પુરવઠા મામલતદાર આપણી સાથે હાલમાં હાજર છે. એમના જોડાથી સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જે તમામ પુરવઠાની દુકાનોમાં અનાજનો જથ્થો આપી દેવામાં આવ્યો છે, આપણી જોડે મામલતદાર સાહેબ છે, એમના જોડેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, જે દાંતીવાડાની તમામ દુકાનો છે, કેવા પ્રકારની હાલ સૂચનાઓ આપી અને પુરવઠો આપવામાં આવ્યો છે? આપણે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ નીતિ નિયમાનુસાર આપણે જે દાંતીવાડામાં એપીએસની 39 દુકાનો આવેલી છે અને સવારે 8 વાગ્યાથી આપણે રેશનિંગ કામગીરી ચાલુ છે, વિતરણ બી ચાલુ છે. અને સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ આપણે તમામને વિતરણ આપીએ છીએ, જથ્થો આપીએ છીએ. એનએફએસ છે, બીપીએલ છે, બીપીએલ અંત્યોદય કાર્ડ છે, તમામને આપણે રેશનિંગ કામગીરી ચાલુ છે અને તમામને જથ્થો આપીએ છીએ. સાહેબ, જે જથ્થો આપો છો એ કેટલા સમય માટે ફ્રી આપવાની વાત છે? આપણે સરકારશ્રીની સૂચના મુજબ એપ્રિલમાં આપણે 1-3 તારીખ સુધી વિતરણ કરવાનું છે, પછી સરકાર આગળ પ્રોગ્રામ આપશે એ મુજબ અમે સૂચના આપીશું. એટલે સાહેબ, જે આ જથ્થો આપવાનો છે, બીપીએલ એપીએલ કે કેવા? બીપીએલ છે, બીપીએલ અંત્યોદય છે અને એનએફએસ કાર્ડ છે, એ લોકોને આપણે વિતરણ કરવાનું છે. સાહેબ, કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે જે રેશન કાર્ડ અલગ કરાવી દીધું હોય છે, એમને મળવાપાત્ર જથ્થો નથી, તો એમને શું કરવું જોઈએ? એમને મા અન્નપૂર્ણા પણ એનએફએસ કરાવવાનું છે અને આપણે એનો લાભ આપણે આપીશું. એટલે આપણે એ લાભ લેવા માટે અન્નપૂર્ણા ફોર્મ ભરવાનું છે એનું. તો આ મામલતદાર એ સીધો જણાવી દેવામાં આવ્યું છે કે તમામ દુકાનોમાં ડિસ્ટન્સ રાખી આ પ્રકારની હાલ તો વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે અને સવાર સાંજ બંને ટાઈમ આ બાબતને લઈને વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ પુરવઠો 1 મહિના સુધી ચાલુ રાખવામાં આવશે એવું મામલતદાર જણાવી રહ્યા છે. જેવા રેશન કાર્ડ ધારકો છે જેમને પુરવઠો મળવાપાત્ર નથી, એવા રેશન કાર્ડ ધારકોએ જે અન્નપૂર્ણાનું ફોર્મ ભરી મામલતદાર કચેરી આવી સિક્કો કરાવીને જ આ પ્રકારનો જે લાભ આપવાની વાત છે એવા ગ્રાહકોને પણ લાભ આપવાનો રહેશે. હું મહેશ ચૌધરી, પ્રેમણા મેન પ્રવીણ પરમારની સાથે દાંતીવાડા.